हो बंडियारती आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના નેજા હેઠળ બરોડા બેડમિન્ટન એસોસિએશન સંચાલિત બરોડા સ્પોર્ટ્સ અરેના ખાતે રાજ્યસ્તરની બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ. ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના નેજા હેઠળ બરોડા સ્પોર્ટ્સ અરેના ખાતે રાજ્યસ્તરની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન આગામી તારીખ 3 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યું. સેવાસી ટીપી 3 રોડ ચંદ્રમોલેશ્વર નગર ગોત્રી ખાતે આવેલ બરોડા સ્પોર્ટ્સ અરેનામાં શરૂ થયેલ ટુર્નામેન્ટમાં અંડર 13 અને 17 સિંગલ ડબલ અને મિક્સ ડબલ ઇવેન્ટ યોજાઈ રહી છે. ટુર્નામેન્ટમાં વિજેતાઓની પસંદગી રાષ્ટ્રીય સ્પર્ધાની રમત માટે થશે. આ અંગેની વિગત આપતા બરોડા સ્પોર્ટ્સ અરેના આશીષ ગાંધીએ જણાવ્યું કે સ્પર્ધા માટે ભાઈઓ અને બહેનો મળી અંદાજે 500 જેટલી એન્ટ્રી આવી છે. સ્પર્ધા નોકઆઉટ ધોરણે રમવામાં આવી રહી છે. વડોદરા અને ગુજરાતના ખેલાડીઓને રાષ્ટ્રીય અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની કુશળતા રજૂ કરવાની તક મળે તે હેતુસર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. તેમજ તેમની સંસ્થા દ્વારા લોકોમાં તંદુરસ્તી અને રમત પ્રત્યે રૂચિ જળવાઈ રહે તે હેતુથી કામ કરી રહ્યું છે. શહેરીજનો અહીં વિના મૂલ્યે સમગ્ર ટુર્નામેન્ટ નિહાળી શકે તેવી વ્યવસ્થા પણ ખાસ કરવામાં આવી છે. બરોડા સ્પોર્ટ્સ અરેના બેડમિન્ટન, ટેનિસ અને ફૂટબોલ કોચિંગ ક્વોલિફાય કોચ દ્વારા પણ કરી આપવામાં આવે છે. બસ બસ શાંતિ. આજે આજે આવીએ હા, ફોન કરું તમને. ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના નેજા હેઠળ બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટનું વેન્યુ બરોડા સ્પોર્ટ્સ અરેના ગોત્રી છે ત્યાં કરવામાં આવેલું છે. આ ટુર્નામેન્ટ મેજર અંડર 13 અને અંડર 17ના છોકરાઓ માટે કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ટોટલ 550 જેટલા છોકરાઓએ ભાગ લીધો છે અને આ રીતની આગળ બી અમે ઇવેન્ટ કરતા રહીશું અને છોકરાઓને બેડમિન્ટન અને એ બધામાં અમે પ્રોત્સાહિત કરતા રહીશું. મારું નામ આશીષ ગોપાલભાઈ ગાંધી છે. હું બરોડા સ્પોર્ટ્સ અરેનાનો ઓનર છું. આ ટુર્નામેન્ટ આપણે આશીષભાઈ એમના પ્રયત્ન નથી અમે એમને આપી છે. આ એમનો ઘણો અનુભવ છે. ભવિષ્યમાં બી અમે એમને આપતા રહીશું. લગભગ 550 છોકરાઓ ભાગ લઈ રહ્યા છે અને આ ટુર્નામેન્ટ રવિવાર સુધી ચાલવાની છે અને આ ટુર્નામેન્ટના બેઝ પર ગુજરાત સ્ટેટ ટીમનું નેશનલ સિલેક્શન 13 અને 17 કેટેગરીનું થવાનું છે.
ભવિષ્યમાં બી અમને જયારે જવું પડશે ત્યારે અમે અમને આપતા રહીશું. હું એસટી દેસાઈ, સેક્રેટરી બરોડા બેડમિન્ટન એસોસિએશન અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત બેડમિન્ટન એસોસિએશન. 550 વધારે પ્લેયર્સોએ ભાગ લીધેલો છે. આ ટુર્નામેન્ટમાં જે બાળકો રમશે એમનું સિલેક્શન રાષ્ટ્રીય કક્ષા ખાતે થશે અને રાષ્ટ્રીય કક્ષાએ સ્ટેટનું રિપ્રેઝન્ટેશન કરશે. આજે નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થઈ જવા રહ્યું છે અને ખૂબ જ સારી પ્રવૃત્તિ થશે. બરોડા સ્પોર્ટ્સ એરેનાએ જે અહીંયા પ્રવૃત્તિ કરી રહી છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે, તે ઇન્ટરનેશનલ લેવલનું છે. બાળકો પ્લેયર્સ ખૂબ જ ખુશ છે અને સારું પરફોર્મન્સ આપશે એવી એમની આશા છે. જેટલા પ્લેયર્સ અહીંયા પાર્ટિસિપેટ કરે છે અને કોચિસ છે એમને હું બરોડા બેડમિન્ટન એસોસિએશન વતી હાર્દિક શુભેચ્છા આપું છું અને આગળ સારો પ્રોગ્રેસ કરે એવી શુભેચ્છા. હું તુષાર કદમ, જોઈન્ટ સેક્રેટરી બરોડા બેડમિન્ટન એસોસિએશન. મારું નામ ઈશા ગાંધી છે. હું બેડમિન્ટન પ્લેયર છું. અત્યારે આ એકેડમી ઉપર મારી હારું બનાવી તાકી હું પ્રેક્ટિસ કરી શકું છું. હું નેશનલ્સમાં રમી ચૂકી છું અને 4th રેન્ક રહી ચૂકી છું અને સારું છે અહીંયા પપ્પાએ આટલું પાછળથી સપોર્ટ કર્યું, કોચે બી સપોર્ટ કર્યું, મેં મહેનત કરી એટલે. એશા